गुड मॉर्निंग स्टूडेंट, गुजराती नी टेक्स्ट बुक में पेज नंबर 5757 57 ऊपर आपणे हवे अवनी मात्रा नो चेप्टर स्टार्ट थाय छे। नव चेप्टर छे अवनी मात्रा। ओ पछी औ आवे छे स्वर में, एनी मात्रा नो चेप्टर शुरू थाय छे। टेक्स्ट बुक में आपणे એની સંધિ છૂટી પાડીને જે લખેલું છે એ આપણે સમજવાનું છે। ટેક્સ્ટ બુકમાં એની માત્રા છૂટી પાડીને એના શબ્દો લખવાના છે, અને પછી એના જે ઔની માત્રાના જે શબ્દો છે એ આપણે નોટબુકમાં હોમવર્કમાં કરવાના છે। ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 57 ઉપર સ્ટાર્ટિંગમાં ડેટ લખવાની છે। ટેક્સ્ટ બુકમાં તમારું ક્લાસ વર્ક છે એટલે CW લખીશું। આજની ડેટ કઈ છે? 1/3/13 -1/2021। ચેપ્ટર શું છે? અવની માત્રા, અને તમને બ્રેકેટમાં કૌંસમાં માત્રાનું ચિહ્ન બતાવેલું છે। એક કાનો હોય અને ઉપર બે માત્રા હોય એટલે અવની માત્રા કહેવાય। એમાં શું છે? સંધિ છૂટી પાડીને કયા કયા શબ્દો લખેલા છે એ તમારે ટેક્સ્ટ બુકમાં ટીચર દેખાડે છે અને સમજાવે છે। તમારે પ્રોપરલી સાંભળવાનું છે અને પછી એના શબ્દો આપણે લખીશું। એની એક્સરસાઇઝ છે એ આપણે લખવાની છે। દરેક સ્વરમાં પહેલો લેટર ખોડો કરેલો હોય છે। ખોડો એટલે કોઈ પણ લેટરની નીચે સ્મોલ લાઇન, નાની લીટી કરેલી હોય એને ખોડો અક્ષર કહેવાય। શું કહેવાય? ખોડો અક્ષર। તો બધા ખોડા અક્ષર પહેલાં હોય અને પછી એમાં પ્લસની નિશાની, વત્તાની નિશાની કરીને જે માત્રા લગાડીએ છીએ એ જે તે માત્રા બને, ઈ હોય, રસ્વ ઈ હોય, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, રસ્વ ઉ, ઓની માત્રા, એમાં જે માત્રા પ્લસ કરીને લગાડીએ એને પછી જે લેટર બને એ માત્રા સાથેનો શબ્દ લેટર બને છે। ક વત્તા ઔ ઇઝ ઇક્વલ ટુ કૌ। ક વત્તા ઔ એટલે શું બને? કૌ। પછી ક પહેલો અક્ષર ખોડો, ટીચરે સ્ટાર્ટિંગમાં કીધેલું છે, પહેલો અક્ષર ખોડો, પછી વત્તાની નિશાની, પછી ચિહ્ન કરવાનું છે, ઔનું ચિહ્ન કરવાનું, સ્ટાર્ટિંગમાં ઔ લખવાનું અને બીજી વખતમાં ચિહ્ન કરવાનું। તો એમાં શબ્દ કયો બને, લેટર કયો બને? ઔ, કૌ। ઓ લગ ઔ લગાડીએ એટલે પણ કૌ બને, અને માત્રા લગાડીએ એટલે પણ ઔ બને। નેક્સ્ટ, ખ વત્તા ઔ ઇઝ ઇક્વલ ટુ ખૌ। ખ વત્તા ઔ એટલે શું બને? ખૌ। ખ વત્તા માત્રા એટલે શું બને? ખૌ। અહીંયા લેટર લખવાનો, અહીંયા માત્રા લગાડવાની। ગ વત્તા ઔ ઇઝ ઇક્વલ ટુ ગૌ। ગ પહેલો લેટર ખોડો, પછી વત્તાની નિશાની, ઔ લખવાનું, પછી બરાબર લખવાનું, ઇઝ ઇક્વલ ટુ, અને લેટર કયો બને? ગૌ। ગ વત્તા માત્રા, માત્રાનું ચિહ્ન છે, ઔની માત્રાનું ચિહ્ન છે, અને પછી ગૌ લેટર બની જાય છે। આ રીતે ક ખ અને ગમાં આપણે માત્રા લગાડી અને લેટર લગાડીને ઔની માત્રાનું તમને ટીચરે સમજાવ્યું। હવે ચિત્ર જોઈને આપણે જે ખાલી જગ્યા છે એમાં આપણે લેટર લખવાના છે, એનો આખો શબ્દ જે લેટર ઉપરથી બને એનો આખો શબ્દ લખવાનો છે। એક્સરસાઇઝ શું છે? ચિત્ર જોઈને ઔની માત્રા લગાવી શબ્દ પૂર્ણ કરો। બધી માત્રામાં આ રીતે આપણે પહેલું પેજ એક્સરસાઇઝનો આ રીતે હોય છે, એમાં આપણે માત્રા લગાડીને એનો શબ્દ લખીએ છીએ। ચિત્ર જોવાનું છે અને પછી એની માત્રા આપણે છૂટી પાડીને લખેલી છે એટલે એનો લેટર આપણે આખો કયો બને એ જોઈ અને લખવાનો છે ખાલી જગ્યામાં। ચિત્ર પેલા ટીચર બધા ચિત્ર બોલે છે અને પછી એનું શબ્દ લખશે। ઔષધ, ગૌમાતા, ગૌતમ, સૌરભ, નૌકા, 14, મૌન અને પૌત્ર। આ પેજ નંબર 57 ઉપર આટલી એક્સરસાઇઝ છે આપણે લખવાની છે। એક્સરસાઇઝમાં શું છે? અ વત્તા માત્રા વત્તા શ વત્તા ધ, આખો શબ્દ કયો બનશે? ઔષધ। ચિત્ર શેનું છે? ઔષધ, ઔષધ એટલે દવા। અની ઔની માત્રામાં આપણે શબ્દ આવે છે ઔષધ એટલે એનું ચિત્ર શું છે? ઔષધ। નેક્સ્ટ,
ग वत्ता मात्रा वत्ता मा वत्ता ता, ગાયનું પિક્ચર છે, ગૌ માતા. ગાયને બીજું શું કહેવાય? ગૌ માતા. અવની માત્રાવાળા શબ્દો છે એટલે આપણે લેટર ઉપર પ્રોપરલી માત્રા કરવાની છે. જે લેટર ઉપર અવની માત્રા હોય એને આખો શબ્દ પ્રોપરલી ખાલી જગ્યામાં લખવાનો છે. નેક્સ્ટ, ગ વત્તા માત્રા વત્તા ત વત્તા મ, ગૌતમ. તેનું ચિત્ર છે ગૌતમ. બે લેટરની વચ્ચે માત્રા લખવાની નથી, પ્રોપરલી જે લેટર ઉપર ટીચર બુકમાં બતાવે છે એવી જ રીતે લખવાની છે. નેક્સ્ટ, સ વત્તા માત્રા વત્તા ર વત્તા ભ, શબ્દ શું બનશે? સૌરભ. સૌરભ એટલે આપણે જે સુગંધ આવે અને નાકથી આપણે જે સૂંઘીએ છીએ, સ્મેલ કરીએ છીએ, એને શું કહેવાય? સૌરભ. ચિત્ર શું છે? જો લેડી છે એ ફૂલ સૂંઘે છે તો એને શબ્દ શું બનશે? સૌરભ. નેક્સ્ટ, હોડી છે, હોડીને બીજું શું કહેવાય? નૌકા. હિન્દીમાં નૌકા કહેવાય. અત્યારે આપણે અવની માત્રાના શબ્દો છે એટલે એમાં નૌકાનો શબ્દ આપણે લેવાનો છે. ન વત્તા માત્રા વત્તા કા, એટલે શું લખવાનું છે? નૌકા. નેક્સ્ટ, ચ વત્તા માત્રા વત્તા દ, શબ્દ શું બનશે? ચૌદ. અગિયારથી વીસમાં જે 1 for 14 14 અંક આવે છે એને આપણે આવી રીતે ચની ઉપર બે માત્રા કરવાની છે અને દ, ચૌદ, 1 for 14. નેક્સ્ટ, મ વત્તા માત્રા વત્તા ન, મૌન. અને લાસ્ટ શું છે? પ વત્તા માત્રા વત્તા ત્ર, તો શબ્દ શું બનશે? પૌત્ર. આ રીતે પેજ નંબર 57 આપણે એક્સરસાઇઝમાં કરવાનું છે, ક્લાસ વર્કમાં કમ્પ્લીટ કરવાનું છે. પછી નોટબુકમાં તમારે અવની માત્રાના શબ્દો હોમવર્કમાં 2 times કરવાના છે. ટીચરે નોટબુકમાં લખેલા છે, 99 નોટબુક 5 નંબરની છે, એમાં તમારે હોમવર્કમાં અવની માત્રાના શબ્દ લખવાના છે. ટીચર બુકમાં જોઈને રીડ કરે છે, તમારે પણ એ રીતે જ લખવાના છે. અને લેટર ઉપર પ્રોપરલી અવની માત્રા કરવાની છે, બે લેટરની વચ્ચે કે કોઈ બીજા અલગ લેટર ઉપર માત્રા નથી કરવાની, નીટ એન્ડ ક્લીન પ્રોપરલી શબ્દો લખવાના છે. નોટબુકમાં સ્ટાર્ટિંગમાં ઉપર ડેટ લખશું, 1/3/13-1-2021. નોટબુકમાં હોમવર્ક કરવાનું છે એટલે તમારે HW લખવાનું, અવની માત્રાના શબ્દો. હોમવર્કમાં હેડિંગ શું કરવાનું છે? અવની માત્રાના શબ્દો. ટીચર બધા શબ્દો રીડ કરે છે, તમારે પણ નોટબુકમાં આ રીતે લખવાનું છે. ગૌશાળા, જો ગની ઉપર બે માત્રા છે, ગૌશાળા. પછી આવશે સૌરભ, તો સની ઉપર બે માત્રા. કૌશલ, તો કની ઉપર બે માત્રા, કૌશલ. કૌતુક. ગૌમુખ, ગની ઉપર બે માત્રા, ગૌમુખ. પછી આવશે મૌખિક. ઔદ્યોગિક, જો અની ઉપર બે માત્રા એટલે ઔ છે, પછી ધ્યો એટલે એની ઉપર ઓની માત્રા એક જ છે, એની ઉપર બે માત્રા કરવાની નથી, ઔદ્યોગિક. મૌલવી, મૌસમ. ગૌમાતા, ગૌરી. ભૌતિક, ભની ઉપર બે માત્રા, કાનો માત્ર બે માત્રા. ગૌતમ. સૌમિલ. પૌરાણિક. કૌશલ. નૌકા. ગૌરવ. ગૌદાન. અને લાસ્ટ છે ઔષધ. આ બધા શબ્દો છે તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે, પેજ નંબર 5858 ઉપર. તો તમારે આ રીતે નોટબુકમાં હોમવર્ક કરવાનું છે, નીટ એન્ડ ક્લીન હેન્ડ રાઇટિંગમાં 2 times બધા શબ્દો લખવાના છે. ઓકે, ગુડ બાય.